નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમજે જોશી આઈટીઆઈ માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત આજના પ્રેક્ટિકલ લાઇન અને ફેઝ વેલ્યુ માટે સ્ટાર અને ડેલ્ટા કનેક્શનનો સંબંધ નક્કી કરવાનો પ્રેક્ટિકલમાં તાલીમ સહ માર્ગદર્શન આપને આપીશ. થ્રી ફેઝ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં આવતા લાઇન કરંટ, લાઇન વોલ્ટેજ, ફેઝ કરંટ અને ફેઝ વોલ્ટેજ આ દરેક વેલ્યુ વચ્ચે કયા પ્રકારના સંબંધ છે એ આપણે આ પ્રેક્ટિકલ દરમિયાન જોઈશું. એના માટે આપણે થ્રી ફેઝ કનેક્શનનો યુઝ કરીશું, એટલે આપણે થોડુંક સાવચેતીથી પ્રેક્ટિકલના કામ કરવાનું રહેશે. આ માટે સૌપ્રથમ આપણે સ્ટાર કનેક્શનમાં થ્રી ફેઝ સિસ્ટમ સાથે કનેક્શન કરીશું અને જે પણ રીડિંગ આવશે એને નોંધીશું. ત્યારબાદ ડેલ્ટા સિસ્ટમને થ્રી ફેઝ સિસ્ટમ સાથે જોડીશું અને તેના જે પણ વેલ્યુ આવશે એ આપણે નોંધીશું અને ત્યારબાદ આપણે આ સંબંધને નક્કી અવલોકન ટેબલની મદદથી નક્કી કરીને જોઈશું. ચલો મિત્રો, આપણે આ પ્રેક્ટિકલનો હેતુ જોઈ લઈએ. લાઇન અને ફેઝ વેલ્યુ રિલેશનશીપ સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન માટે નક્કી કરવું. આ પ્રેક્ટિકલ કરવા માટે જરૂરી સાધનો જોઈ લઈએ. એક એમીટર છે જેની કેપેસિટી 0 થી 5 એમ્પિયર છે. વોલ્ટમીટર છે જે 0 થી 600 વોલ્ટ રીડિંગ બતાવશે. થ્રી ફેઝ કનેક્શન હોય આપણે 0 થી 600 વોલ્ટનું વોલ્ટમીટર લઈશું. આ ઉપરાંત મલ્ટીમીટર અલગ અલગ પોઈન્ટ પર આપણે વોલ્ટેજ અને કરંટના રીડિંગ માપવા માટે જરૂરી લઈશું. આ પ્રેક્ટિકલ દરમિયાન વપરાતા મટીરિયલમાં લેમ્પ છે 200 વોટના 6 નંગનો યુઝ કરીશું. 2.5 square mm કોપર વાયર છે, લેમ્પ હોલ્ડર 6 નંગ અને ટ્રિપલ પોલ MCB છે 1 નંગનો સપ્લાય માટે ઉપયોગ કરીશું. ચલો મિત્રો, સૌપ્રથમ આપણે સ્ટાર કનેક્શન માટે વોલ્ટેજ અને કરંટના રિલેશન અંગે જોઈશું. સૌપ્રથમ આપણે જે પ્રમાણે વાયરિંગ કરવાના છે તે આપણે જોઈ શકો છો. સૌપ્રથમ થ્રી ફેઝ સપ્લાય જે છે એને MCB ટ્રિપલ પોલ MCBની મદદથી સ્ટાર કનેક્શનના લોડ સાથે જોડેલી છે. લોડમાં આપણે 6 લેમ્પ જોડેલા છે 200 વોટના. એમાં 2 લેમ્પ એકબીજા સાથે સિરીઝમાં કરી એનું સ્ટાર કનેક્શન બનાવેલા છે. સ્ટાર કનેક્શનનો ન્યુટ્રલ પોઈન્ટ છે જ્યાં આપણે સિસ્ટમમાંથી આવતો ન્યુટ્રલ પોઈન્ટ, ન્યુટ્રલ વાયર જોડીશું. આ જે કરંટની વેલ્યુ બતાવે છે અહીંયા એ છે લાઇન કરંટ. એ જે ઉપરની લાઇનમાંથી જે પણ કરંટ આવતો હશે તે બતાવે છે. આ જે વોલ્ટમીટર વેલ્યુ માપશે તે છે 2 ફેઝ વચ્ચેની વેલ્યુ અથવા તો લાઇન વોલ્ટેજ વેલ્યુ. અને જે ન્યુટ્રલ અને ફેઝ વચ્ચે જે વોલ્ટેજ માપશે એ આવશે ફેઝ વેલ્યુ. એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ આપણે નક્કી કરવાનો છે. એ સંબંધ આ સૂત્ર મુજબ પરિપૂર્ણ થવો જોઈએ. હવે આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે ટોટલ 4 રીડિંગ લેવાના થાય છે. IL કે જે લાઇન કરંટ છે, VL કે જે લાઇન વોલ્ટેજ છે, ફેઝ વોલ્ટેજ VPH કે જે લાઇન અને ન્યુટ્રલ વચ્ચેના આવશે, અને લાઇન કરંટ અને ફેઝ કરંટ કે જે તે ફેઝમાંથી જતો હોય. આ 4 રીડિંગ દરેક ફેઝમાંથી જતા કરંટનો, કરંટ અને વોલ્ટેજનું માપવાના થશે અને એના પછી આપણે એનો સંબંધ નક્કી કરીશું. હવે આપણે ડેલ્ટા કનેક્શન માટે વાયરિંગ ડાયાગ્રામ જોઈશું. તમે આકૃતિમાં જોઈ શકો છો તે રીતે ડેલ્ટા સિસ્ટમ અહીંયા દોરેલી છે. એમાં 2 200 વોટના લેમ્પને સિરીઝમાં જોડી તેનું આ રીતે ત્રિકોણ આકારમાં ડેલ્ટા કનેક્શનમાં વાયરિંગ કરવામાં આવશે. તેમાં પણ એમીટર અને વોલ્ટમીટર, આપણે એમીટર સિરીઝમાં અને વોલ્ટમીટર પેરેલલમાં જોડેલા છે. એનો સપ્લાય આપણે ટ્રિપલ પોલ MCBની મદદથી જ આપવામાં આવશે. અહીંયા પણ આપણે 4 રીડિંગ લેવાના છે. લાઇનમાંથી પસાર થતો કરંટ લાઇન કરંટ, આ ફેઝમાંથી પસાર થતો કરંટ ફેઝ કરંટ, લાઇન વોલ્ટેજ કે જે 2 લાઇનની વચ્ચે હશે, 2 ફેઝની વચ્ચે હશે, અને ફેઝ કરંટ કે જે 2 લાઇન વચ્ચે. અહીંયા ન્યુટ્રલ અવેલેબલ નથી એટલે જ આપણે ન્યુટ્રલ્સની સાપેક્ષમાં વોલ્ટેજ માપી શકીશું નહીં. એટલે જ આપણે લાઇન વોલ્ટેજ, જે 2 લાઇનની વચ્ચે વોલ્ટેજ મળશે તે જ આપણે માપવાના રહેશે. લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, લાઇન કરંટ અને ફેઝ કરંટ ચારેયની વેલ્યુ માપી અને આપણે ડેલ્ટા કનેક્શન માટે આ ચારેયનો સંબંધ આપણે નક્કી કરીશું. ચલો મિત્રો, આપણે જે આકૃતિમાં જોયું જે વાયરિંગ ડાયાગ્રામ છે એ પ્રમાણે અહીંયા સેટઅપ કરેલ છે. આપણી પાસે અહીંયા ટ્રિપલ પોલ MCB છે
ત્યાંથી ત્રણ ફેઝ આર, વાય અને બી, ત્રણેય આપણે આ ડેલ્ટા સ્વરૂપે આપણે એને કનેક્ટ કરેલા છે. આ જે લેમ્પ છે એ 200 વોટના બે લેમ્પ છે, એ બંનેને સિરીઝમાં જોડી અને આપણે બે ફેઝ વચ્ચે સિરીઝમાં 200 વોટના બે લેમ્પ જોડેલા છે. આ વોલ્ટમીટર એનાલોગ વોલ્ટમીટર છે અને આ મલ્ટીમીટર છે જેમાં આપણે ડિજિટલી વોલ્ટેજ અથવા તો કરંટ માપી શકીએ છીએ. અત્યારે આને આપણે વોલ્ટેજ માટે સેટ કરેલ છે જે આપણને ફેઝના વોલ્ટેજ આપશે. હવે આપણે સપ્લાય ચાલુ કરી અને અલગ અલગ રીડિંગ નોંધીશું. સપ્લાય ચાલુ કર્યા બાદ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ ખુલ્લા છેડાને આપણે અડવું નહીં, કારણ કે આપણે થ્રી ફેઝ કનેક્શનના 440 વોલ્ટ સાથે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ. માટે ચલો હવે આપણે સપ્લાય ચાલુ કરીશું. એમસીબી ઓન કરી થ્રી ફેઝ સપ્લાય ચાલુ કરીએ. આપ જોઈ રહ્યા છો તે રીતે આપણે ડેલ્ટા કનેક્શનમાં આર વાય બી થ્રી ફેઝ સાથે સપ્લાય આપી અને પ્રેક્ટિકલ ચાલુ કરેલ છે. તમે આ મલ્ટીમીટરમાં વોલ્ટેજનું લેવલ જોઈ શકો છો જે અરાઉન્ડ 450 વોલ્ટની આજુબાજુ મળી રહે છે. હવે આપણે અન્ય ફેઝ સાથે પણ વોલ્ટેજની માપણી કરીશું જે 450 વોલ્ટ આપણને મળી રહ્યા છે. આ પરથી આપણે કહી શકીએ કે થ્રી ફેઝ કનેક્શન સિસ્ટમમાં 450 વોલ્ટ દરેક ફેઝ વચ્ચે આપણને મળે છે. હવે આપણે આ ડેલ્ટા કનેક્શનમાં જે વોલ્ટેજનું માપન કર્યું તે મુજબ V1 જે છે એ 450 છે, V2 છે તે પણ 450 છે અને V3 તે પણ 450ની આજુબાજુ છે રહેલ છે. અને અહીંયા ન્યુટ્રલ વાયર ન હોય, જે લાઇન વોલ્ટેજ છે તે જ આપણા ફેઝ વોલ્ટેજ છે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. હવે આપણે જે પણ લાઇનમાંથી આવતો કરંટ માપીશું અને કરંટની વેલ્યુ શું મળે છે તે જોઈશું. આપણે હવે રીડિંગ જોઈશું. આપ જોઈ શકો છો તેમ આ લાઇનમાંથી 1.36 કરંટ પસાર થાય છે. હવે બીજા ફેઝમાંથી પસાર થતો કરંટ 1.35 અને ત્રીજા લાલ ફેઝમાંથી પસાર થતો કરંટ 1.36 છે. આ રીતે આપણે ત્રણેય લાઇનમાંથી પસાર થતો કરંટ માપી લીધેલ છે. હવે આપણે ત્રણેય ફેઝમાંથી પસાર થતો કરંટ જે કે I ફેઝ કરંટ માપીશું. આપણે એમીટરમાં જોઈ શકો છો તે રીતે 0.78 એમ્પિયર જેટલો ફેઝ કરંટ પસાર થઈ રહ્યો છે. આ બેલેન્સ લોડ કન્ડિશન હોય ત્રણેયમાંથી સમાન કરંટ પસાર થશે. હવે આપણે સ્ટાર કનેક્શનમાં થ્રી ફેઝ સપ્લાયના વોલ્ટેજ અને કરંટના સંબંધો વિશે સમજીશું. આપ જોઈ શકો છો તે રીતે એમસીબીમાંથી થ્રી ફેઝ અને ચોથો બ્લેક જે ન્યુટ્રલ વાયર તરીકે આપણે કનેક્ટ કરેલો છે. આ સ્ટાર કનેક્શનની કીટમાં ત્રણ ફેઝ આર, વાય અને બી ત્રણેયમાં 200 વોટના બે લેમ્પને સિરીઝમાં જોડીને ત્રણેયને એક સાથે જોડી સ્ટાર પોઈન્ટ બનાવેલ છે અને જે સ્ટાર પોઈન્ટને આપણે ન્યુટ્રલ વાયર સાથે કનેક્ટ કરેલ છે. સ્ટાર કનેક્શન સિસ્ટમમાં આપણે આ મલ્ટીમીટરમાં લાઇન વોલ્ટેજ માપીશું, મેન્યુઅલ વોલ્ટમીટરમાં આપણે ફેઝ વોલ્ટેજ માપીશું અને કરંટ છે એ આપણે એનાલોગ એમીટર અને ડિજિટલ એમીટરમાં સાથે માપી વેરીફાઈ કરીશું. તો ચલો મિત્રો આપણે એને સપ્લાય ચાલુ કરી અને પ્રેક્ટિકલ કરીએ. સપ્લાય ચાલુ કરતા આપણે તમે જોઈ શકો છો કે બધા જ ગોળા પ્રકાશિત થયેલ છે અને એમીટરમાં આપણને રીડિંગ મળેલ છે. સૌપ્રથમ આપણે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ માપીશું. આપ જોઈ શકો છો તે રીતે લાઇન વોલ્ટેજ છે એ 458 વોલ્ટ આપણને મળે છે. હવે આપણે ફેઝ વોલ્ટેજ માપવા માટે ન્યુટ્રલ સાથે વોલ્ટેજ માપીશું જે આપણને 261 વોલ્ટ મળે છે. હવે આપણે કરંટ માપીશું. તમે આ ડિજિટલ એમીટરમાં કે ક્લેમ્પોન મીટરમાં તમે જોઈ શકો છો તે રીતે ફેઝમાંથી 0.5 એમ્પિયર કરંટ પસાર થાય છે. અન્ય ફેઝમાંથી આપણે કરંટ માપીશું. ત્રણેય ફેઝમાંથી 0.5 એમ્પિયર કરંટ પસાર થાય છે. સ્ટાર કનેક્શનમાં કરંટને પસાર થવા માટે માત્ર એક જ માર્ગ છે, એમ કરંટના ભાગલા થતા નથી, માટે લાઇન કરંટ અને ફેઝ કરંટ બંને સમાન રહેશે અને વોલ્ટેજના અહીંયા ભાગલા થાય છે.
માટે જ બે ફેઝ વચ્ચે આપણને 440 વોલ્ટેજ મળે છે અને ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે આપણને 250 વોલ્ટેજ મળે છે. આના પરથી આપણે તારણ કાઢીશું જે આપણે અવલોકન કોઠા મુજબ જોઈશું. ચલો મિત્રો, આપણે જે પ્રેક્ટિકલમાં જે પણ આપણે રીડિંગ નોંધ્યા એ આપણે આ અવલોકન ટેબલમાં નોંધેલા છે. સૌપ્રથમ સ્ટાર કનેક્શન માટે, સ્ટાર કનેક્શન માટે જ્યારે આપણે 200 વોટના બે લેમ્પને સિરીઝમાં જોડીએ છીએ ત્યારે તે 100 વોટના લોડ તરીકે કામ આપે છે. આ દરમિયાન આપણે જે બે ફેઝ વચ્ચેના લાઇન વોલ્ટેજ માપ્યા તે 453, 456 અને 458 વોલ્ટ મળે છે. જ્યારે ફેઝ વોલ્ટેજ છે તે 261, 255 અને 258 વોલ્ટેજ મળે છે. માટે સ્ટાર કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચે દેખીતો ડિફરન્સ પડે છે અને તે ડિફરન્સ આ સૂત્ર મુજબથી આપણે તારવી શકીએ છીએ અને આ સૂત્ર મુજબ જ આપણને આ રીડિંગ મળે છે. જ્યારે આપણે જોઈ શકીએ છીએ તે રીતે લાઇન કરંટ અને ફેઝ કરંટ જે અનુક્રમે 0.53, 0.54 અને 0.53 એમ્પિયર છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. માટે એમ કહી શકીએ કે સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સમાન હોય છે. હવે આપણે ડેલ્ટા કનેક્શનમાં વાત કરીએ. ડેલ્ટા કનેક્શનમાં પણ 200 વોટના બે લેમ્પ 100 વોટના લોડ તરીકે કામગીરી આપે છે. આ દરમિયાન આપણે લાઇન વોલ્ટેજ માપીએ કે જે આપણને 450, 452 અને 453 મળે છે. ફેઝ વોલ્ટેજ પણ એટલા જ 450, 452 અને 453 મળે છે. આ પરથી કહી શકીએ કે ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજમાં કોઈ ફેરફાર થતો નથી માટે તે સમાન રહે છે. જ્યારે લાઇન કરંટ માપીએ તો 1.36, 1.35 અને 1.36 એમ્પિયર અનુક્રમે ત્રણેય ફેઝમાં રહેલા છે. જ્યારે ફેઝ કરંટ માપીએ છીએ તો ફેઝ કરંટ છે 0.78 એમ્પિયર, 0.77 એમ્પિયર અને ફરીથી 0.78 એમ્પિયર ત્રણેય ફેઝમાં વારાફરતી ફેઝ કરંટ છે. લાઇન કરંટ અને ફેઝ કરંટમાં આપણને દેખીતો ડિફરન્સ છે અને એ ડિફરન્સ આપણે આ સૂત્ર મુજબ જ મળે છે. એટલે લાઇન કરંટ બરાબર √3 ટાઈમ્સ ફેઝ કરંટ. માટે ડેલ્ટા કનેક્શનમાં કરંટમાં ફેરફાર થાય છે જ્યારે સ્ટાર કનેક્શનમાં વોલ્ટેજમાં ફેરફાર થાય છે. એટલે આપણે આ રીતે લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. મિત્રો, આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવામાં આવતી સાવચેતીઓ અંગે થોડુંક નજર કરી લઈએ. આપણે અત્યારે થ્રી ફેઝ સિસ્ટમ સાથે કામ કરતા હોઈએ, વોલ્ટેજનું લેવલ 440નું રહેશે. માટે એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું કે ક્યાંય પણ ખુલ્લા તારને આપણે અડકવું નહીં. પ્રેક્ટિકલ ચાલુ હોય તે દરમિયાન રીડિંગ માટે જે આપણે ટેસ્ટિંગ લીડનો યુઝ કરીએ છીએ એ ટેસ્ટિંગની યોગ્ય જગ્યાએ જ ટચ કરાવવી. ચાલુ પ્રેક્ટિકલ દરમિયાન કોઈપણ તાર ખુલ્લા ન રહે તેનું ધ્યાનમાં રાખવું. પ્રેક્ટિકલ દરમિયાન સ્ટાર કનેક્શન કે ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ વાયર જે છે એ ખુલ્લો ન હોય તેનું ધ્યાનમાં રાખવું. જે પણ આપણા રીડિંગ માટેના મીટર્સ છે એ મીટર્સ યોગ્ય માપ અનુસાર અથવા તો યોગ્ય માપન કરી શકે તે મુજબના કેપેસિટીના રાખવા. અને જે પણ આપણે મટીરિયલ સાધનો વાપરીએ, ટૂલકીટ વાપરીએ એ ઇન્સ્યુલેટેડ હોય એનું ખાસ ધ્યાન રાખવું. સૌથી અગત્યની વાત, આ તમામ પ્રેક્ટિકલ દરમિયાન આપણે પોતાની સેફ્ટી માટે ઇન્સ્યુલેટેડ શૂઝ અને ઇન્સ્યુલેટેડ ટૂલકીટનો યુઝ કરવાનો રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે આજે આ પ્રેક્ટિકલમાં તમને થ્રી ફેઝ સિસ્ટમમાં સ્ટાર અને ડેલ્ટા કનેક્શન અંગે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.